Hello and welcome in the first lecture of Automobile Electrical System Diagnosis and Testing. This is the syllabus of the 6th semester Automobile Diploma as per GTU subject code 3360203. આ વિષયની અંદર ઓટોમોબાઈલ બેટરીના ડાયગ્નોસિસ અને ટેસ્ટિંગ વિશે જોવાનું આવે છે. ઓકે જનરલી ઓટોમોબાઈલ બેટરી એ લીડ એસિડની બનેલી હોય છે, જેની અંદર એક પોઝિટિવ ટર્મિનલ આવેલો હોય છે, એક નેગેટિવ ટર્મિનલ આવેલો હોય છે અને બેટરી ટોટલ 6 સેલની બનેલી હોય છે. દરેક સેલ એ 2.15 વોલ્ટેજ પ્રોવાઈડ કરતો હોય છે, જેના કારણે બેટરી આપણને 12.9 વોલ્ટ ટોટલ પૂરા પાડે છે. આની અંદર પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે લેડ ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે, જ્યારે નેગેટિવ ઇલેક્ટ્રોડ તરીકે લીડનો ઉપયોગ થાય છે અને આની અંદર ઇલેક્ટ્રોલાઇટ તરીકે ડાયલ્યુટ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવે છે. આખે આખી સિસ્ટમ એક પ્રોટેક્ટિવ કેઝની અંદર રાખવામાં આવેલી હોય છે. ઓકે સલ્ફ્યુરિક એસિડ અને લીડનો ઉપયોગ થતો હોવાથી આ બેટરીને લીડ એસિડ બેટરી પણ કહેવામાં આવે છે. આ વિડીયોની અંદર આપણે બેટરીની વિવિધ મુશ્કેલી અને તેના કારણો જોઈશું, બેટરી ફેલિયર થવાના લક્ષણો અને તેની અસરો જોઈશું, વિવિધ બેટરીના ટેસ્ટિંગ એટલે કે કઈ રીતના બેટરી ટેસ્ટ કરી શકાય તે પણ જોઈશું. એના સિવાય બેટરીની કન્ડિશન અને તેની સર્વિસેબિલિટી વિશે પણ જોઈશું. બેટરી ચાર્જિંગ કરવાની વિવિધ રીતો અને તેની મેથડ વિશે પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું. બેટરી ટેસ્ટરનો ઉપયોગ કરવાની રીતો કે કઈ રીતના હાલની તારીખમાં વર્કશોપમાં બેટરી ચેક કરવામાં આવે છે તે પણ આપણે જોઈશું. બેટરીનું પિરિયોડિક ચેકિંગ, કોઈ બી વસ્તુ કે કોઈ બી મિકેનિઝમ હોય એનું અમુક સમય અંદર મેન્ટેનન્સ અને ચેકિંગ થવું જરૂરી છે, જેના કારણે તે ફેલિયર થશે કે નહીં તે જાણવા માટે એનું પિરિયોડિક ચેકિંગ કરવું જરૂરી છે. તો કઈ રીતના બેટરીનું ચેકિંગ કરવામાં આવતું હોય છે, એમાં કયા કયા પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે તે આમાં જોઈશું. હવે બેટરીનું કાર્ય, તો દરેક ઓટોમોબાઈલની અંદર અંડર ધ હુડ એટલે કે આગળના હુડની નીચે લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ બેટરી આવેલી હોય છે. બેટરીનું કામ એ ઇલેક્ટ્રિકલ એનર્જીને કેમિકલ એનર્જીમાં સ્ટોર કરવાનું કરે છે, એટલે કે જ્યારે પણ બી તમારી ગાડી વર્કિંગ કન્ડિશનમાં હોય, ચાલુ કન્ડિશનમાં હોય, ત્યારે અલ્ટરનેટરથી બેટરી સુધી વિદ્યુત પ્રવાહ જાય છે અને એ ઇલેક્ટ્રિકલ એનર્જી કેમિકલ એનર્જી તરીકે બેટરીની અંદર સ્ટોર થાય છે. ઓકે હવે જ્યારે ગાડી તમે બંધ કરી દીધી એના પછી જ્યારે ગાડી તમે ચાલુ કરવા જાઓ છો ત્યારે આની અંદર સ્ટોર થયેલી કેમિકલ એનર્જી મોટરને મળે છે અને મોટર ફરવાનું ચાલુ કરે છે. જેવી મોટર ફરવાની ચાલુ થાય તો એન્જિન ભરવાનું ચાલુ થાય છે. જેવું એન્જિન ભરવાનું વર્કિંગમાં ચાલુ થઈ જાય એના પછી મોટર ડિસકન્ટિન્યુ એટલે કે ડિસકનેક્ટ થઈ જાય છે અને અલ્ટરનેટર કનેક્ટમાં આવી જાય છે. એટલે બેટરીનું મેઇન કાર્ય કે જ્યારે એન્જિન સ્ટોપ કન્ડિશનમાં હોય ત્યારે ગાડીને ચાલુ કરવા માટે વિદ્યુત પ્રવાહ પૂરું કરવાનું છે. જનરલી ઓટોમોબાઈલની અંદર બેટરી અંડર ધ હુડ લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ એઝ પર મેન્યુફેક્ચર અલગ અલગ જગ્યાએ માઉન્ટ થયેલી હોય છે, બટ અંડર ધ હુડ હોય છે. બેટરીનું કાર્ય સેમ કન્ડિશન, જ્યારે ઇગ્નિશન આપણે ઓન કરીએ છીએ તે સમયે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, સ્ટાર્ટર મોટરને પહેરવે છે, સ્ટાર્ટર મોટર ફ્લાયવિલને ડ્રાઈવ પ્રોવાઈડ કરે છે અને જેથી એન્જિન સ્ટાર્ટ થાય છે. જેવું એન્જિન સ્ટાર્ટ થઈ જાય એના પછી સ્ટાર્ટર મોટર ડિસકન્ટિન્યુ થઈ જાય છે અને પાવર જે છે તે આપવાનું બંધ કરી દે છે અને રિસીવ કરવાનું ચાલુ થઈ જાય છે, જે અલ્ટરનેટરથી થાય છે. પછી અલ્ટરનેટર અને બેટરી જોઈન થઈ જાય છે. ઓટોમોબાઈલ બેટરી એ વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે અને જે સમયે ગાડી બંધ હોય તે સમયે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરીને ઊર્જા પૂરી પાડે છે. બેટરી એ ખાલી ઊર્જાનો સંગ્રહ કરવાનું કામ કરે છે, તે ઊર્જાને જનરેટ કરતી નથી. બેટરી ફેલ થવાના વિવિધ કારણો અને તેની અસરો, ક્લિયર છે? હવે ઓટોમોબાઈલ બેટરી એ ફેલ ક્યારે કહી શકાય કે જ્યારે તે વર્કિંગ વોલ્ટેજ જે 12.9 વોલ્ટેજ અથવા તો એન્જિન ચાલુ થવા માટે જેટલા વોલ્ટેજ જોઈએ તેટલા વોલ્ટેજ જો ના આપી શકે તો બેટરી ફેલ થઈ ગયેલી કહેવામાં આવે છે. ઇન જનરલ તમે જોવા હોય તો એના લક્ષણો જોવા હોય તો સૌથી પહેલું લક્ષણ એ છે કે જ્યારે પણ બી તમે ઓટોમોબાઈલ બેટરી અથવા તો કોઈ બી ગાડી હોય તો એના ડેશબોર્ડમાં તમે ચેક કરશો તો તમને એક આવી લાઇટ જોવા મળશે. આ જે લાઇટ છે એ એક ટાઈપની વોર્નિંગ લાઇટ છે. જનરલી આ બધી લાઇટો અવેલેબલ હોય છે, બટ બેટરી માટેની સ્પેસિફિક લાઇટ જે છે એ આ લાઇટ છે. આ લાઇટ જે છે એ એવું સાબિત કરે છે કે તમારી બેટરી ખરાબ થઈ ગઈ છે. જ્યારે પણ બી ગાડી ચાલુ કરો, ક્રેન્કિંગ કરો, ગાડી ચાલુ થઈ ગયા પછી જો આવી લાઇટ ચાલુ રહેતી હોય
તો એનો મતલબ એવો થાય છે કે તમારી બેટરી ફેલ થવાઈ છે અથવા તો ફેલ થઈ ગયેલી છે. ક્લિયર છે? એટલે આ એક વોર્નિંગ લાઇટ છે અને બેડ બેટરી સંકેત એટલે કે બેડ બેટરી વોર્નિંગ લાઇટ તરીકે કહેવામાં આવતું હોય છે. સ્લો સ્ટાર્ટિંગ થતું હોય જ્યારે તમે વ્હીકલ ચાલુ કરતા હો ત્યારે સેલ વધુ લાગતા હોય અથવા તો ગાડી ચાલુ થવામાં વાર લગતી હોય તો પણ કહી શકાય કે બેટરી ગાડીની ફેલ થઈ ગયેલી છે અથવા તો ચાર્જિંગ કરવાની એને જરૂર છે. અમુક સમય પછી ગાડી ચાલુ ના થતી હોય, જેમ કે ગાડીને તમે 4-5 કલાક મૂકી રાખો એના પછી જો તમારી ગાડી ચાલુ ના થતી હોય એટલે કે પ્રોબ્લેમ આવતો હોય ચાલુ થવામાં તો ગાડીની બેટરી ફેલ થઈ હોઈ શકે છે. ગાડી ચાલુ કરતી વખતે ડેશબોર્ડમાં આવતી વોર્નિંગ લાઇટ ડીમ થઈ હોય એટલે કે જ્યારે તમે ગાડી ચાલુ કરો એની પહેલાં જો તમે ગાડી બંધ કન્ડિશનમાં હોય ત્યારે ગાડીમાં તમે ખાલી ઓન કરો, ઇગ્નિશિયન ખાલી ઓન કરો, જો સેલ મારતા નથી તો ત્યારે તમને અમુક અમુક વોર્નિંગ લાઇટ ડિસ્પ્લેમાં જોવા મળશે, જેમ કે આ ઓઇલની લાઇટ છે, એબીએસની લાઇટ છે, આ બેટરીની લાઇટ છે, આ બધી લાઇટો ચાલુ થયેલી જોવા મળશે. હવે જ્યારે તમે સેલ મારો છો ત્યારે જો આ લાઇટો ડીમ થતી હોય એટલે કે બંધ થઈ ગાડી ચાલુ થતી હોય, ક્લિયર છે, તો આ કન્ડિશનમાં તમારી બેટરી ફેલ હોઈ શકે છે અથવા તો ફેલિયરનો એક લક્ષણ છે. ચાર્જિંગ કરતાં બેટરી વધુ ગરમ થતી હોય, ગાડીની અંદર જ્યારે બેટરી હોય તે સમયે પણ વધુ ગરમ થતી હોય અથવા તો ગાડી જ્યારે તમે બેટરી ચાર્જિંગમાં મૂકો છો જે તે સમયે, એ ટાઈમે જો પણ બેટરી વધારે પડતી ગરમ થતી હોય તો બેટરી ફેલ થઈ ગયેલી કહી શકાય છે. બેટરી ફૂલી જવી, આ તો સિમ્પલ સિમ્ટમ્સ છે. માની લો બેટરીનો શેપ આવો ચોરસ લંબચોરસ ગમે તે હોઈ શકે છે. ઓકે, તો આ કન્ડિશનમાં જ્યારે આ જે વોલ છે એની એ સાઇડ વોલ આવી રીતના ફૂલી જાય તો એ કન્ડિશનમાં બેટરી ફૂલી ગયેલી હોય છે અને એ બેટરી ફેલ. જનરલી મોબાઈલમાં પણ બેટરી ફેલ થઈ છે કે નહીં એ ચેક કરવા માટે એની આઉટર સરફેસ ચેક કરવામાં આવે છે. જો એ ફૂલી જયેલી ગયેલી દેખાય તો એ કન્ડિશનમાં બેટરી ફૂલી ગયેલી છે એવું ધારીને બેટરી ફેલ છે એવું ડિસિઝન લેવામાં આવતું હોય છે. એના પછી આવે છે બેટરી મિસફંક્શન થવી. ઘણી વખત એવું થતું હોય છે કે ક્યારેક બેટરીના વોલ્ટેજ પૂરેપૂરા મળે, ક્યારેક બેટરીના વોલ્ટેજ પૂરેપૂરા મળતા નથી હોતા. વર્કિંગ કન્ડિશનમાં જ્યારે બેટરી ફેલ થઈ ગયેલી હોય ત્યારે આવા કન્ડિશન્સ ને આવા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. ગાડી ક્રેન્ક થવી પણ ગાડી ચાલુ ન થવી. ઘણી વખત કન્ડિશન એવી હોય છે કે ગાડીમાં તમે સેલ મારો છો, ક્રેન્કિંગ થાય છે, સ્ટાર્ટિંગ મોટર ફરે છે પરંતુ ગાડી ચાલુ થતી નથી. આ કન્ડિશનમાં ઘણી વખત એવું હોય છે કે ગાડીને થ્રસ્ટ ધરવા માટે એટલે કે ચાલુ કરવા માટે એટલે કે પાવર આપવા માટે ક્રેન્કિંગ મોટર સુધી પાવર જાય છે પરંતુ ક્રેન્કિંગની મોટર એટલે કે જે સ્ટાર્ટર મોટર છે તે ફ્લાયવિલને ફેરવી શકતી નથી એટલે કે એટલા વોલ્ટેજ પૂરતા પ્રમાણમાં ન મળતા હોવાથી તમારી ગાડી ચાલુ થતી નથી. તો આ કન્ડિશનમાં પણ બેટરી ફેલ હોઈ શકે છે. બેટરી ફેલ થવાના બીજા લક્ષણોમાં એક તો આ છે કે ડેશ ઉપર વોર્ડ ઉપરની તમારી આ લાઇટ, અને બીજું એક કારણ એ છે કે ઘણી વખત એવું હોય છે કે ઘણી ગાડીઓમાં બેટરી ટર્મિનલ ઉપર આવા ટાઈપનો ક્ષાર જોવા મળે છે. આ જે છે એને ઇલેક્ટ્રોનિક ફ્લક્સ ક્ષાર કહેવામાં આવે છે. આ જે ક્ષાર છે તેના કારણે બેટરીને ઘણું નુકસાન થાય છે અને જો આવો ક્ષાર દર અઠવાડિયે 15 દિવસે એક વખત આવી જતો હોય તો તમારી બેટરી ફેલ છે અથવા તો વીક છે તેવું કહી શકાય. ક્લિયર છે? જનરલી 6-8 મહિનાની આજુબાજુ આવો માઇનોર ક્ષાર જોવા મળે છે પરંતુ જો આટલો વધારે પડતો ક્ષાર હોય તો બેટરી ફેલ હોઈ શકે છે. ક્લિયર છે? બેટરીના વિવિધ પરીક્ષણો. હવે બેટરીને વોલ્ટેજ પ્રોપર મળે છે કે નહીં અથવા તો બેટરી ચેક કરવી હોય તો કઈ રીતના કરી શકાય તેના માટેના ઘણા ટેસ્ટીસ હોય છે. ક્લિયર છે? જ્યારે વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજ આપે છે અથવા તો જ્યારે બેટરીનું ટેસ્ટિંગ કરવામાં ઓછા વોલ્ટેજ આપે ત્યારે તેનું ટેસ્ટિંગ કરવું જરૂરી બને છે. ક્લિયર છે? તો સૌથી પહેલું ટેસ્ટિંગ તો એક જ આવે છે કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. તમારે સૌથી પહેલાં તો ચેક કરવું પડે વિઝ્યુઅલ એટલે કે નરી આંખે જેટલું જોઈ શકાય એ જોઈને ચેક કરવું પડે. સેકન્ડ છે એક હાઇડ્રોમીટર ટેસ્ટ, થર્ડ છે વોલ્ટેજ ટેસ્ટ, ફોર્થ છે હાઈ ડિસ્ચાર્જ ટેસ્ટ અને ફિફ્થ છે લોડ ટેસ્ટ. તો સૌથી પહેલું આવે છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એટલે કે નરી આંખે તમે જેટલું જોઈ શકતા હો બેટરી ઉપર, જેમ કે એના ટર્મિનલ છે, એના વેન્ટ કેપ્સ છે, એના ઇલેક્ટ્રોલાઇટ લેવલ છે, એ બધું ચેક કરવાની જે મેથડ છે એને વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કહેવામાં આવે છે. વિઝ્યુઅલ એટલે કે આપણે નરી આંખે જે જોઈ શકીએ એને વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં તો લુક પર તો સાઇન પર તો કોરોઝન અરાઉન્ડ ધ બેટરી એટલે કે બેટરીની આજુબાજુ ક્યાંય કોરોઝન રસ્ટ અહીંયા ટર્મિનલ ઉપર ક્યાંય કાટ આવેલો નથી તે ચેક કરવાનું છે. સેકન્ડ છે સાઇન ઓફ લીકેજ. બેટરીનું જે કેસ છે એટલે કે આની જે બોડી છે એના ઉપરથી ક્યાંય પણ કોઈ પ્રકારનું લીકેજ ક્રેક ડિફોર્મ ના હોવું જોઈએ. થર્ડ છે ક્રેક ઇન કેસ ઓફ ધ ટોપ, કે એનું જે ઉપરનું જે ટોપ છે એના ઉપર ક્યાંય ક્રેક હોવી જોઈએ નહીં. મિસિંગ ધ કેપ. જનરલી બેટરીમાં 6 સેલ હોય છે, દરેક સેલ માટે એક એક અલગ અલગ કેપ આપેલી હોય છે. ક્લિયર છે? તો આ કેપ
ક્યાંય મિસિંગ છે કે નહીં, અથવા તો મિસિંગ હોય તો નવી ઇન્સ્ટોલ કરવાની છે, અથવા તો કેપ ટાઈટ છે કે નહીં એ પણ ચેક કરવું જરૂરી છે. એના પછી આવે છે લૂઝ ઓર મિસિંગ ધ હોલ્ડ ક્લેમ્પ ડાઉન. બેટરીને જ્યારે ઓટોમોબાઈલ ગાડીમાં ફિટ કરવામાં આવે છે ત્યારે તેને એક હોલ્ડિંગ ક્લેમ્પથી ફિટ કરવામાં આવે છે. આ જે સાઈડમાં દેખાય છે એ હોલ્ડિંગ ક્લેમ્પ છે. આ હોલ્ડિંગ ક્લેમ્પ મિસ થયેલો ના હોવો જોઈએ અને પ્રોપર એની કન્ડિશનમાં ટાઈટ કન્ડિશનમાં હોવો જોઈએ. ચેકિંગ ધ ઇલેક્ટ્રિક લાઇટ લેવલ એન્ડ એડિંગ ધ વોટર. બેટરીને તમે જ્યારે સાઈડમાંથી જોશો તો તમને એક આ બે લાઇન્સ અહીંયા જોવા મળશે. તો આ જે બે લાઇન્સ જે છે એ બે લાઇન્સ અંદરના ઇલેક્ટ્રોલાઇટ લેવલને ચેક કરવા માટે વપરાય છે. એટલે કે અંદર જો આપણે H2SO4 સલ્ફ્યુરિક એસિડ અને પાણીનું જે મિશ્રણ ભરીએ છીએ તો એનું લેવલ ચેક કરવા માટે જરૂરી છે. તો આ લેવલ જે છે મિનિમમ લેવલ કરતાં ઓછું ના હોવું જોઈએ અને મેક્સિમમ લેવલ કરતાં વધુ ના હોવું જોઈએ. જો ઓછું હશે તો બી પ્રોબ્લેમ થઈ શકે છે અને વધુ હોય તો પણ પ્રોબ્લેમ થઈ શકે છે. ફર્સ્ટ ટેસ્ટ છે હાઇડ્રોમીટર ટેસ્ટ, સેકન્ડ ટેસ્ટ છે હાઇડ્રોમીટર ટેસ્ટ. આ ટેસ્ટની અંદર ગાડીની બેટરીની અંદર જે આપણે સલ્ફ્યુરિક એસિડ એટલે કે જે લિક્વિડ ભરેલું છે એ લિક્વિડની ગ્રેવિટી એટલે કે એની સાંદ્રતા એટલે કે એની ડેન્સિટી માપવામાં આવે છે. તેના માટે આવા એક મશીનનો ઉપયોગ થાય છે. આ જે છે એ હાઇડ્રોમીટર છે. આની અંદર એક સાઇડમાં આવી રીતના એક બોલ આપેલો હોય છે, અહીંયા વચ્ચે ફ્લોટ આપેલું હોય છે અને અહીંથી આપણે જે સલ્ફ્યુરિક એસિડ છે આની અંદર એન્ટર કરવાનું. જનરલી વેન્ટ કેપ એને ખોલી દેવામાં આવે છે અને આ જે બોલ છે એને દબાઈ અને વેન્ટ કેપની અંદર આ પોર્શનને નાખવામાં આવે છે. પ્રોપરલી નીચે અડી ના જાય અને આ ભાગ અંદર ડૂબેલો રહે સલ્ફ્યુરિક એસિડમાં એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરીને આ બોલને જે દબાયેલો છે એને છોડી દેવામાં આવે છે. તો સલ્ફ્યુરિક એસિડ આની અંદર એન્ટર થશે. આની અંદર તમે જોશો તો એક યલો કલર છે, એક ગ્રીન કલર છે અને રેડ કલર છે. જ્યારે ગ્રીનમાં બતાવે છે તો એનો મતલબ એવો થાય કે તમારું જે લિક્વિડ છે એ પ્રોપર છે, સાંદ્રતા ઓકે છે સલ્ફ્યુરિક એસિડની. જો યલો બતાવે તો એની અંદર સાંદ્રતા થોડી ઓછી થયેલી છે અને રેડ બતાવે તો બેટરી તમારી ફેલ થઈ ગયેલી છે. ક્લિયર છે? હાઇડ્રોમીટર ટેસ્ટ ઇઝ યુઝ ટુ ટેસ્ટ ધ ચાર્જ ઓફ ધ બેટરી સેલ. એટલે કે આની અંદર જે હાઇડ્રો સલ્ફ્યુરિક એસિડ છે એનો ચાર્જ ચેક કરવાનો. ધીસ ઇઝ પરફોર્મ બાય ધ મેઝરિંગ ધ ડેન્સિટી. ડેન્સિટી એટલે કે સાંદ્રતા ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ, એટલે કે જે ઇલેક્ટ્રોલાઇટ છે એની ડેન્સિટી એટલે કે સાંદ્રતા માપીને કરવામાં આવે છે. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ. સેકન્ડ છે વોલ્ટેજ ટેસ્ટ. ઇન જનરલ મલ્ટીમીટરનો યુઝ કરીને વોલ્ટેજ મેળવવામાં આવે છે. વોલ્ટેજ ટેસ્ટ કર્યા પછી ગાડીની બેટરી ચાલી શકશે કે નહીં જેટલું આપણે આરામથી જોઈ શકીએ છીએ. ક્લિયર છે? ચેક ધ રીડિંગ. અ ફુલ્લી ચાર્જ બેટરી વિલ ટિપિકલી ડિસ્પ્લે ધ વોલ્ટ મીટર અ રીડિંગ ઓફ 12.6 to 12.8. જનરલી 6 સેલની બેટરી છે, એક સેલ તમને 2.15 વોલ્ટ આપે છે, એટલે જે 6 સેલ્સના વોલ્ટેજ તમને 12.9 જેવા મળવા જોઈએ. જો 12.6 થી 8ની વચ્ચે વોલ્ટેજ તમને મળે છે, વોલ્ટમીટર બતાવે છે અથવા તો મલ્ટીમીટર તમને બતાવે છે, તો તમારી બેટરી ફુલ્લી ચાર્જ અથવા તો ગુડ કન્ડિશનમાં છે એવું કહી શકાય. ક્લિયર છે? દેટ મીન્સ દેટ યોર બેટરી ઇઝ ઇન ગુડ શેપ. એની વોલ્ટેજ અબાઉટ 12.9 વોલ્ટ ઇઝ અ ગુડ ઇન્ડિકેટર that your battery has excess voltage. એટલે કે એની અંદર એક્સેસ વોલ્ટેજ 12.9 કરતાં જો વધારે આવે તો તે સારામાં સારી કન્ડિશન કહી શકાય છે. પરંતુ જો અમુક એના કરતાં ઓછા આવે, જેમ કે 12.66 સુધી એક્સેપ્ટેબલ છે, 12.45 એટલે 75% ચાર્જ હોઈ શકે, 12.24 એટલે 50%, 12.6 એટલે 25% અને 11.89 એટલે 0% છે. એકચ્યુઅલીમાં 100% અને 100% સુધી ચાર્જ હોય ત્યાં સુધી બેટરી પરફેક્ટલી પરફોર્મ કરે છે, પરંતુ 75%, 50%, 25% અને 0% માટે તમને પ્રોપર રિઝલ્ટ મળતું નથી. અમુક સમયે વ્હીકલ સ્ટાર્ટ થઈ જશે અને અમુક સમયે વ્હીકલ સ્ટાર્ટ થઈ શકતું નથી. ક્લિયર છે? તો બેટરીના વોલ્ટેજ ચેક કરીને પણ આપણે ચેક કરી શકીએ છીએ કે બેટરી પ્રોપર વર્ક કરે છે કે નહીં. નેક્સ્ટ છે હાઈ ડિસ્ચાર્જ છે. જનરલી આ ટેસ્ટ અત્યારે યુઝ કરવામાં આવતું નથી, બટ કન્વેન્શનલ સિસ્ટમ છે. ક્લિયર છે? એટલા માટે સ્ટડીઝમાં આ ઇમ્પોર્ટન્ટ છે. The high rate discharge tester are useful for assessing the performance of the battery and used in automobile traction and the other transition duty of the application. એટલે કે આ જે ટેસ્ટ છે એ બેટરીની લાઈફ કેટલી હશે, એટલે કે બેટરીને તમે કેટલી વખત ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ કરી શકો છો તે સમજવા માટે વપરાય છે. ધ મોડલ્સ ઓફર ધ હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટર અલાઉ ફોર ટેસ્ટિંગ ધ ફૂલ રેન્જ ઓફ ધ ઓટોમોટિવ બેટરીઝ. Right from the motorcycle batteries to those used in the large sedan and trucks, forklifts and electrical vehicle, etc.
रोबस्ट हाई रेट डिस्चार्ज असेंबली इनेबल्स द ऑपरेट टू टेस्ट द क्रैंकिंग ट्रांजेक्शन एंड ट्रांजिस्ट परफॉर्मेंस ऑफ अ बैटरी एक्यूरेटली विद इन अ शॉर्ट टाइम। એટલે કે આની અંદર બેટરીનો ટેસ્ટિંગ એવી રીતના કરવામાં આવે છે કે બેટરીને ઓછા ટાઈમની અંદર ચાર્જ કરવાની આ છે અને ડિસ્ચાર્જ કરવાની આ છે, ઓછા ટાઈમમાં વધુમાં વધુ ચાર્જ કરવાની અને વધુમાં વધુ ડિસ્ચાર્જ કરવાની, જેના કારણે તમે બેટરી જ્યાં સુધી ફેલ થાય નહીં ત્યાં સુધી આ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે, જેના કારણે બેટરીને કેટલી વખત ચાર્જિંગ કરી શકાય, કેટલી વખત એ ચાર્જ કરી શકાય છે એની લાઈફ નક્કી કરવા માટે વપરાય છે। જનરલી ઓટોમોબાઈલ મેન્ટેનન્સ વર્કશોપમાં આ ટેસ્ટ કરવામાં આવતો નથી, પરંતુ જે મેન્યુફેક્ચર થતી હોય બેટરી ત્યાં આગળ આવા ટાઈપના અમુક ટેસ્ટ કરવામાં આવતા હોય છે। હવે છે લોડ ટેસ્ટ। બેટરી ટેસ્ટર જનરલી આ જે લોડ ટેસ્ટ છે એનું એક મશીન આવતું હોય છે જેની સાથે બેટરી કનેક્ટ કરી દેવામાં આવતી હોય છે, ક્લિયર છે, અને એની અંદરથી બેટરીના પોઝિટિવ અને નેગેટિવ સાથે કનેક્ટ થાય છે, ક્લિયર છે, અને તે એક ટાઈપનો એક રેઝિસ્ટન્સ એની અંદર સેટ કરેલો હોય છે। રેઝિસ્ટન્સ તમે એને વધારી શકો છો, જે તમે 12th સ્ટાન્ડર્ડમાં તો 10th જોયું છે એક રિયોસ્ટેટ આવતો હોય છે, એવા ટાઈપનો એક રિયોસ્ટેટ અંદર પ્રોવાઈડ કરેલો હોય છે। તે શું કરે છે કે બેટરીને ટેસ્ટ કરવા માટે કે રેઝિસ્ટન્સ વધારતા વધારતા બેટરીને ડિસ્ચાર્જ થતાં અને ચાર્જ થતાં કેટલો ટાઈમ લાગે છે તે ચેક કરવાનું કામ કરે છે, ક્લિયર છે। આ લોડ ટેસ્ટ પણ ઘણા ઓટોમોબાઈલ વર્કશોપમાં પરફોર્મ કરવામાં આવતો હોય છે। બેટરી ફેલ થવાના કારણો, ઘણા કેસીસ હોય છે કે બેટરી ફેલ થવાના કારણો કયા કયા હોઈ શકે। માની લો કે કોઈ બી ગાડીની અથવા તો કોઈ બી વ્હીકલની બેટરી જ્યારે ફેલ થઈ ગઈ હોય તો એના કારણે પાછળના કારણો કયા કયા હોઈ શકે। સૌથી પહેલો છે મેન્યુફેક્ચરિંગ ક્વોલિટી, એટલે કે બેટરી જ્યારે બનાવવામાં આવી ત્યારે એની અંદર જે મટીરિયલમાં કોઈ મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ હોય, કોઈ ઇન્ટરનલ ડિફેક્ટ હોય, કંપની ફોલ્ટ હોય તો એને મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ કહેવામાં આવે છે। જનરલી દરેક બેટરી કંપની એના માટે વોરંટી પીરિયડ પ્રોવાઈડ કરતી હોય છે, જો મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ હોય તો વિધિન 2 યર્સની અંદર તમારી બેટરી વીક થઈ જાય છે અથવા તો ફેલ થઈ જાય છે, તો એના માટે વોરંટી પ્રોવાઈડ કરતી હોય છે, તેનું સોલ્યુશન એ છે કે તે વિધિન ધ વોરંટી ચેન્જ થઈ શકે છે। એના પછી આવે છે શોર્ટ સર્કિટ। હવે જનરલી શોર્ટ સર્કિટ એટલે બેટરીનું પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ કોઈ એક કન્ટિન્યુટી એટલે કે કંડક્ટર સાથે, એટલે કે સિમ્પલી જોવા જઈએ તો કોઈ એવા વાયર એના બેની વચ્ચે જોઈન્ટ થઈ ગયેલો હોય છે કે જે એઝ અ વાયર વર્ક કરે છે ને એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય અને શોર્ટ સર્કિટ થઈ જાય, જેમાં વાયર બળી જાય છે અને તમારું બેટરી ફેલ થઈ શકે છે। પછી આવે છે ઇન્ટરનલ ડેમેજ। ઘણી ગાડીઓમાં આ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે। ઇન્ટરનલ ડેમેજમાં કેવું છે કે બેટરીને પ્રોપર ક્લેમ્પિંગ ના કરી હોય તો જેના કારણે ગાડી જ્યારે ખાડામાં પચરાય, વાઇબ્રેશન્સ, એન્જિન વાઇબ્રેશન્સ એ બધાના લીધે ઇન્ટરનલ ડેમેજ એટલે કે અંદરની પ્લેટોને ડેમેજ થઈ શકે છે અને એના કારણે પણ બેટરી ફેલ થઈ શકે છે। વિયર એન્ડ ટીયર, બેટરી જ્યારે ગાડીની અંદર માઉન્ટ કરવામાં આવે છે ત્યારે એની આજુબાજુ બીજા ઘણા બધા કમ્પોનન્ટ્સ હોય છે, જો ક્લેમ્પ પ્રોપર ટાઈટ ના કર્યો હોય તો ખાડામાં પડવાથી બેટરી ઉપર વિયરિંગ અને ટીયરિંગ થઈ શકે છે, ક્લિયર છે। જો વિયરિંગ અને ટીયરિંગ થાય છે તેના કારણે બેટરીની આઉટર કેસ જે છે એ ડેમેજ થાય છે અને એના કારણે એનું ઇલેક્ટ્રોલાઇટ લીકેજ થઈ શકે છે, જો આવું કંઈ પણ બી થાય તો બેટરી ફેલ થઈ શકે છે। ફિઝિકલ ડેમેજ સેમ એઝ અ વિયર એન્ડ ટીયર જ છે। ફિઝિકલ એટલે કે એની આઉટર મોસ્ટ બોડી જે છે, જે ચોરસ બોડી હોય છે કે જેની અંદર બેટરી આપણે બેટરી જે છે એની આઉટર કેસ જેને કહી શકીએ, ક્લિયર છે। તો આ જે બેટરીનો આપ જે ફિઝિકલ ડેમેજ એટલે કે એની પર કોઈ ક્રેક્સ આવી જાય, બહારથી કોઈ ઇમ્પેક્ટ લાગતા એ ડેમેજ થઈ જાય, તૂટી જાય, તો એને ફિઝિકલ ડેમેજ કહેવામાં આવે છે। અયોગ્ય વપરાશ, જનરલી બેટરી જે હોય છે સ્પેસિફાઈડ હોય છે એમ્પિયર અવરમાં, તો જે વ્હીકલ માટે જે ટાઈપની બેટરી કીધેલી હોય એના કરતાં અલગ ટાઈપની બેટરી જો એની અંદર નાખવામાં આવે અથવા તો કોઈ અલગ બેટરીનો વપરાશ એની અંદર કરવામાં આવે તો બેટરી ફેલ થઈ શકે છે, ક્લિયર છે। તો જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે બેટરી યુઝ કરવી નેસેસરી છે। સલ્ફોનેશન, જો લાંબા સમય સુધી બેટરી પડી રહે તો એની અંદરનું જે એસિડ છે એની અંદર પાણી ઓછું થઈ જાય છે, જનરલી 60% એસિડ અને 40% લિક્વિડ હોય છે, 60% એસિડ અને 40% પાણી હોય છે, તો ઘણી વખત એવું થતું હોય છે કે પાણી ગરમી ઠંડીના લીધે ઓછું વધતું થવાના લીધે બેટરી સલ્ફોનેશન એટલે કે એનું જે પાણી છે એ સલ્ફોનેશન થઈ જાય છે। ઓવર ચાર્જિંગ, જ્યારે બેટરીના રિક્વાયર વોલ્ટ હોય જે ચાર્જિંગ એના સ્પેસિફાઈડ હોય કે આટલા વોલ્ટે ચાર્જ કરવું જોઈએ, એનાથી વધારે વોલ્ટે જો આપણે ચાર્જ કરીએ છીએ તો એ કન્ડિશનને ઓવર ચાર્જિંગ કહેવામાં આવે છે। આ કન્ડિશનની અંદર બેટરી ફેલ થઈ શકે છે, એટલે ઓવર ચાર્જિંગ બની શકે તો ગાડીનું ટાળવું જોઈએ, બેટરીનું ઓવર ચાર્જિંગ ટાળવું જોઈએ। અંડર ચાર્જિંગ,
બેટરીને સ્પેસિફાઈડ વોલ્ટ કરતા જેના ચાર્જિંગના સ્પેસિફાઈડ વોલ્ટ છે એના કરતાં ઓછા વોલ્ટેજે જો તમે ચાર્જ કરો છો તો પણ બેટરી ફેલ થઈ શકે છે. ડિસ્ચાર્જ, બેટરીને પૂરેપૂરી ડિસ્ચાર્જ એટલે કે બેટરીની અંદર જે રેગ્યુલર વોલ્ટેજ હોય એના કરતાં ઓછા વોલ્ટેજ ઓછા વોલ્ટેજ ઓછા વોલ્ટેજ ઘણી કન્ડિશનમાં એવી કન્ડિશન જે આપણે હમણાં આગળ જોયા કે જે 100% 75% પછી 25% ક્લિયર, તેમાં 0% સુધી જો બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે તો એના પછી ચાર્જિંગ થયા પછી પણ ફેલ રહે છે એટલે કે એ ચાર્જિંગ એનું પોસિબલ એટલે કે સક્સેસફુલ રહેતું નથી. તો આ કન્ડિશનમાં પણ બેટરી ફેલ થઈ શકે છે. તો બની શકે તો 100% બેટરીને ડિસ્ચાર્જ થવા દેવી ના જોઈએ એટલે કે અંદર 75% સુધીમાં જો તમે એને ચાર્જ કરી દો તો એ રીયુઝેબલ એટલે કે ફરીથી એને થોડાક ટાઈમ સુધી યુઝ કરી શકો છો. આના સિવાય પણ એક કારણ છે જે બેટરી ફેલ થવાનું છે. જનરલી બેટરીની એક લાઈફ હોય છે, એક લાઈફ સાયકલ હોય છે જે જનરલી 2-3 વર્ષ સુધીની હોય છે. તો આટલા ટાઈમની અંદર પણ બેટરી 2 વર્ષ પછી જો એના પ્રોપર વોલ્ટેજ નથી મળતા તો એ બેટરી ફેલ થઈ જાય એવું કહી શકાય છે. બેટરીની કન્ડિશન અને સર્વિસેબિલિટી, જો બેટરીના ટેસ્ટિંગ બાદ અને આપણે જેટલી વસ્તુઓ ચેક કરી એના પછી જો બેટરી આપણને પ્રોપર મળતી નથી તો એના પછી આપણી પાસે બેટરીને 2 ઓપ્શન છે. એક તો ફર્સ્ટ ઓપ્શન એ છે કે આપણે બેટરીને ચાર્જ કરી શકીએ છીએ. જો ચાર્જિંગ કર્યા પછી તમને બેટરીનું પ્રોપર મળી જાય એટલે કે બેટરીને જે વોલ્ટેજ હોવા જોઈએ એ મળી જાય તો તમે બેટરીને યુઝ કરી શકો છો, દેટ ઇઝ ગુડ ફોર યુ. ઓકે, બટ જો તમે ચાર્જિંગ કર્યા પછી પણ બેટરીના વોલ્ટેજ પ્રોપર મળતા નથી, તમારા ટેસ્ટિંગ સક્સેસ જતા નથી, તો તમારે ફર્સ્ટ સેકન્ડ ઓપ્શન જે આપણી પાસે અવેલેબલ છે એટલે કે બેટરી બદલવાનો, એ ઓપ્શન આપણે સિલેક્ટ કરવો પડે છે. જનરલી બેટરીના કોઈ બી ટેસ્ટિંગ બાદ આપણી પાસે જનરલી 2 જ ઓપ્શન હોતા હોય છે. અન્ય કોઈ ઓપ્શન અત્યારે ઓટોમોબાઈલ માર્કેટમાં અવેલેબલ નથી. પહેલાંના કન્ડિશનમાં એવું હતું કે બેટરીની અંદરની પ્લેટ્સ ને બધું ચેન્જ કરવામાં આવતું હતું, પરંતુ હાલ એવું કોઈ અવેલેબલ ઓપ્શન હોતો નથી. મેન્ટેનન્સ ફ્રી બેટરી, ઇન જનરલ અત્યારે હાલ જે પ્રમાણે બેટરીના યુસેજ અને એની કન્ડિશન્સ વધતી જાય છે એ પ્રમાણે નવા ટાઈપની બેટરીઝ લોન્ચ થયેલી છે જે છે મેન્ટેનન્સ ફ્રી બેટરી. મેન્ટેનન્સ ફ્રી બેટરીની અંદર લિક્વિડ પાર્ટ્સ હોતા નથી એટલે કે તમે સિમ્પલી તમારે જે આપણે રિમોટ કંટ્રોલ જે આવે એનો જે સેલ જોયો હોય છે તેને તમે તોડીને અંદરથી જોશો ને તેની અંદર કોઈ લિક્વિડ પાર્ટ નથી. તો જેને સિમ્પલી લિક્વિડ પાર્ટ ના હોવાના લીધે એને ડ્રાય સેલ પણ કહેવામાં આવે છે. તો એના ઉપરથી જ ઇન્વેન્ટ થયેલી હોય છે મેન્ટેનન્સ ફ્રી બેટરી. એટલે કે મેન્ટેનન્સ ફ્રી બેટરી મીન્સ દેટ ધ મેન્યુફેક્ચર ડીડ નોટ પ્રોવાઈડ એની મીન્સ ઓફ મેન્ટેનિંગ વોટર એસિડ લેવલ ઇન ધ બેટરી. એટલે કે આ બેટરીની અંદર તમારે પાણી અને એસિડનું લેવલ મેન્ટેન કરવાની જરૂર હોતી નથી, વિચ મીન્સ દેટ ધ બેટરી બોઇલ્સ ડ્રાય ઇફ યુ ડ્રાય યુ કેન ઓનલી રિપ્લેસ ઇન્સ્ટેડ ઓફ રિફિલિંગ ઇટ યોર સેલ્ફ વોટર ઓર એસિડ. એટલે કે આ બેટરીને અંદર જો એ બેટરી ડ્રાય જ કન્ડિશનમાં છે એટલે આની અંદર તમારે એસિડ કે પાણી નાખવાનું હોતું હશે. ઇનકેસ તમારી બેટરી ફેલ થાય છે તો યુ હેવ ટુ ઓનલી રિપ્લેસ ધ બેટરી એટલે કે તમારે ખાલી બેટરી રિપ્લેસ કરવાની હોય છે. બેટરી ચાર્જિંગ, જનરલી બેટરીને જો ટેસ્ટિંગ પછી ફર્સ્ટ ઓપ્શન આપણી પાસે જે છે કે જે બેટરી ચાર્જિંગ છે. ઓકે, જો તમારા વોલ્ટેજ જે રિક્વાયર છે અવેલ નથી તો તમે શું કરી શકો છો, બેટરી ચાર્જ કરી શકો. તો બેટરી ચાર્જિંગ 3 રીતે થાય છે. એક છે કોન્સ્ટન્ટ વોલ્ટેજ ચાર્જિંગ, જેમાં વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે અને કરંટ ધીમે 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 વધારવામાં આવે છે. સેકન્ડ ઓપ્શન છે કોન્સ્ટન્ટ કરંટ ચાર્જિંગ. હવે આ કન્ડિશનની અંદર કરંટ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે એટલે વોલ્ટેજ જે છે આપોઆપ વધતા જાય છે, ક્લિયર છે. અને થર્ડ છે ફ્લોટ ચાર્જિંગ. ફ્લોટ ચાર્જિંગ જે છે ને એ જનરલી આપણે ઓટોમોબાઈલમાં બહુ યુઝ નથી થતું, બટ એઝ ઇન સિલેબસમાં મેન્શન છે અમુક બુક્સમાં એમાં, એટલા માટે આપણે આ કવર અપ કરેલું છે. તો ફર્સ્ટ છે કોન્સ્ટન્ટ વોલ્ટેજ ચાર્જિંગ. ઓકે, આ વોલ્ટેજ ચાર્જિંગની અંદર DC પાવર સપ્લાય પ્રોવાઈડ કરવામાં આવે છે, ક્લિયર છે. હવે આની અંદર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. આ જે ચાર્જર જે આવે છે જે કોન્સ્ટન્ટ વોલ્ટેજે ચાર્જ કરતા હોય છે એમાં. ઓકે, તો આપણા જે લાઇટ પાવર સોકેટમાંથી એટલે કે જે વોલ સોકેટ જે કોઈ બી કહીએ એની અંદર AC પાવર આવતો હોય છે. હવે AC પાવરનો ઉપયોગ કરીને DC કન્વર્ટ કરવામાં આવે છે. એના પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે અને એના પછી રેક્ટિફાઈ કરીને આને DC વોલ્ટેજની અંદર બેટરીને ચાર્જ કરવા માટે વપરાય છે.
સચ અ સિમ્પલ ડિઝાઇન આર ઓફન ફાઉન્ડ અ ચીપ ફોર ધ કાર બેટરી ચાર્જર્સ. એટલે કે આને સિસ્ટમની ઉપયોગથી સસ્તા બેટરી ચાર્જર્સ બનાવી શકાય છે. ધ લીડ સેલ્સ લીડ એસિડ સેલ્સ આર યુઝ ફોર ધ કાર્સ એન્ડ બેકઅપ પાવર જનરેશન સિસ્ટમ ટિપિકલી યુઝ અ કોન્સ્ટન્ટ વોલ્ટેજ ચાર્જિસ. જનરલી ઘણી બધી જગ્યાએ આ વોલ્ટેજ ચાર્જિંગ કોન્સ્ટન્ટ વોલ્ટેજ ચાર્જિંગનો ઉપયોગ કરવામાં આવે છે. કોન્સ્ટન્ટ કરંટ ચાર્જિંગ, હવે આ જ કન્ડિશનમાં કેવું હોય છે કે બેટરીના વોલ્ટેજ જે છે ને કરંટ આપણો અહીંથી કોન્સ્ટન્ટ છેક સુધી જ્યાં સુધી ચાર્જ ના થાય ત્યાં સુધી રાખવામાં આવે છે. કરંટ કોન્સ્ટન્ટ રાખતો શું થાય છે કે જે બેટરીના વોલ્ટેજ છે ને પહેલાં ઓછા હોય છે, જેમ જેમ ચાર્જ થતું જાય એ પ્રમાણે વોલ્ટેજ તમને વધારે મળે છે અને પીક લેવલ સુધી વોલ્ટેજ મળી જાય છે ત્યારે બેટરીને ડિસ્કનેક્ટ કરી દેવામાં આવે છે. કોન્સ્ટન્ટ કરંટ ચાર્જિસ વેરી ધ વોલ્ટેજ ધે અપ્લાય ધ બેટરી ટુ મેન્ટેન અ કોન્સ્ટન્ટ કરંટ ફ્લો. એટલે કે કરંટ કોન્સ્ટન્ટ રાખવા માટે વોલ્ટેજ ધીમે ધીમે વધારવામાં આવે છે. જ્યારે ફૂલ ચાર્જ કન્ડિશનનો જે વોલ્ટેજ છે એ આવી જાય એનો મતલબ કે બેટરી ફૂલ ચાર્જ થઈ ગઈ છે અને આ કન્ડિશનની અંદર એને ડિસ્કનેક્ટ કરીને બેટરી ચાર્જ છે તેવું ડિફાઇન કરવામાં આવે છે. થર્ડ છે ફ્લોર ચાર્જિંગ. ફ્લોર ચાર્જિંગ એ સામાન્ય રીતે બેકઅપ અને ઇમરજન્સી પાવર એપ્લિકેશન માટે વપરાય છે. એટલે કે જ્યાં આગળ બેટરીનો ઉપયોગ એઝ અ સ્ટેન્ડબાય પોઝિશનમાં છે એ બેટરીઓ ભાગ્યે જ બંધ થતી હોય છે. ઓકે, તો આ કન્ડિશનની અંદર એનો ઉપયોગ કરીને બેટરીને ચાર્જ કરવા ભાગ્યે જ બેટરી યુઝ થતી હોય છે, એટલા માટે એને ચાર્જ કરવા માટે ફ્લોર ચાર્જિંગ આવે છે. ચાર્જર બેટરી અને લોડને સમાંતર જોડવામાં આવે છે. ચાર્જર સામાન્ય વીજ પ્રવાહ પુરવઠો ચલાવે છે જ્યારે ઓપરેશન દરમિયાન લોડને વિદ્યુત પ્રવાહ પ્રદાન કરે છે. ક્લિયર છે? જે ચાર્જર જે છે એ ઓપરેશન દરમિયાન અને બેટરીને ચાર્જ કરવા માટે પણ વપરાય છે. હવે જનરલી ક્યારે પણ બી કોઈ ગાડીની બેટરી ડેડ છે, એ ગાડીને જો તમારે બેટરી અંદરથી એ ડેડ બેટરી સાથે જો તમારે ચાલુ કરવી હોય તો એ કન્ડિશનમાં એક મેથડ છે જેને જમ્પ સ્ટાર્ટ કહેવામાં આવે છે. જમ્પ સ્ટાર્ટમાં તમે એક્સટર્નલ બીજી બેટરીનો ઉપયોગ કરીને તમારી ડેડ બેટરી જેવાળી જે ગાડી છે એને સ્ટાર્ટ કરી શકો છો. ક્લિયર છે? તો સિમ્પલી એમાં જે બતાવેલું છે પ્રમાણે આ જે છે એ ડેડ બેટરીવાળી ગાડી છે અને આ જે ગાડી છે એ ગુડ બેટરીવાળી ગાડી છે. તો આની એક સ્પેસિફિક મેથડ છે જે તમારો વાયરિંગ સેફ કન્ડિશનમાં રાખીને તમારી બેટરીને ચાર્જ કરી શકે છે. તો સૌથી પહેલાં કનેક્ટ ધ રેડ ટુ ડેડ પ્લસ. એટલે તમારા બેટરીમાં એક પ્લસ ટર્મિનલ હોય છે અને એક નેગેટિવ ટર્મિનલ હોય છે. તો ડેડ બેટરીનો જે ટર્મિનલ છે તમારી પાસે આમાં જનરલી બે વાયર અવેલેબલ હોય છે, એક રેડ કલરનો અને બ્લેક કલરનો. રેડ કલરના જે વાયર્સ હોય છે એ પોઝિટિવ માટે યુઝ થાય છે અને બ્લેક કલરના જે વાયર્સ હોય છે એ તમારા નેગેટિવ માટે યુઝ થાય છે. તો રેડ કલરનો જે તમારો વાયર છે એ ડેડ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે પહેલાં જોડવાનો છે. એના પછી કનેક્ટ ધ રેડ ટુ ધ ગુડ અપ બેટરી, ગુડ વ્હીકલ બેટરી એટ પોઝિટિવ. પછી એ જ રેડ વાયર તમારો એનો જે બીજો છેડો છે એ બીજી જે ગુડ બેટરી છે એના પોઝિટિવ સાથે જોડવાનો છે. કનેક્ટ ધ બ્લેક ટુ ધ ગુડ વન. પછી બ્લેક કેબલ લેવાનો છે જે ગુડ ગાડીની બેટરી છે એના નેગેટિવ સાથે જોડવાનો છે. અને એનો જે બીજો છેડો જે છે નેગેટિવનો એ તમે ગાડીની ચેસિસ સાથે એટલે કે ગ્રાઉન્ડ કરી શકો છો અથવા તો આ નેગેટિવ ટર્મિનલ સાથે પણ જોઈન્ટ કરી શકો છો. એના પછી આટલું થઈ ગયા બાદ સારી બેટરીવાળી જે ગાડી છે એને ચાલુ કરો અને 2 મિનિટ સુધી વેઇટ કરો અને એને ચાલુ રહેવા પણ દઈ શકો છો. એના પછી ડેડ બેટરીવાળી જે ગાડી છે એની અંદર બેસો અને ડેડ બેટરીવાળી ગાડીને ચાલુ કરો. આટલું કર્યા પછી આ ગાડી જે છે જે ડેડની બેટરી ડેડ છે એ ગુડ બેટરીવાળી ગાડીના પાવરથી ચાલુ થઈ જશે. એના પછી આ જે વાયર્સ છે તમારે રિમૂવ કરવાના છે. તો વાયર્સ જે રીતના લગાયા હતા એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં તમારે રિમૂવ કરવાના છે. એટલે કે સૌથી પહેલાં તો તમારે બ્લેક વાયર અહીંથી ડેડમાંથી કાઢવાનો છે, પછી ગુડમાંથી બ્લેક વાયર કાઢવાનો છે, પછી આ જે પોઝિટિવ હતો એ ગુડમાંથી કાઢવાનો છે અને પછી રેડમાં. એટલે 1 2 3 4 તમે જે ફોલો કર્યું અહીંથી ઉપરથી નીચે આવ્યા એનાથી વિરુદ્ધ દિશામાં 4 3 2 1 બાજુ જવાનું છે. અને જે ડેડ બેટરીવાળી ગાડી છે એને એટલીસ્ટ 10 મિનિટ સુધી ચાર્જિંગ થવા દો. ક્લિયર છે? મે બી એવું બની શકે કે ગાડી જે છે થોડા ટાઈમથી પડી રહેલી હોય તો તેના કારણે એની બેટરી ડિસ્ચાર્જ થઈ ગયેલી હોઈ શકે છે. જો અલ્ટરનેટરથી ગાડીની બેટરી ચાર્જ થઈ જાય તો દેટ ઇઝ વર્કિંગ કન્ડિશનમાં આવી શકે છે. એનો મતલબ કે બેટરી વર્કિંગ કન્ડિશનમાં આવી શકે છે.
હવે બેટરીનું જ્યારે ચાર્જિંગ કરવામાં આવે છે ને ત્યારે ઇનકેસ એક જ ચાર્જિંગમાં તમારે એક જ ચાર્જરમાં વધારે બેટરીઓ ચાર્જ કરવાની હોય તો એની બે મેથડ છે, એક તો પેરેલલ કનેક્શન અને એક સિરીઝ કનેક્શન. આ સેમ એવી જ મેથડ છે જેમ અવરોધો પેરેલલમાં અને સિરીઝમાં જોડાતા હતા એવી રીતના બેટરીઓ સિરીઝમાં અને પેરેલલમાં જોડી શકાય છે. પેરેલલ કનેક્શનમાં દરેક ચાર્જરનો પોઝિટિવ ટર્મિનલ દરેક બેટરી સાથે કનેક્ટેડ હોય છે. જેમ કે આ પોઝિટિવ છેડો છે તો આ પોઝિટિવ સાથે કનેક્ટ, આ પોઝિટિવ, આ પોઝિટિવ, આ પોઝિટિવ, આ પોઝિટિવ, આ નેગેટિવ, આના નેગેટિવ સાથે, આ નેગેટિવ, આના નેગેટિવ સાથે, અને આ નેગેટિવ કેબલ મેઇન નેગેટિવ સાથે કનેક્ટેડ હોય છે. આ જે કનેક્શન છે ને એને પેરેલલ કનેક્શન કહેવામાં આવે છે. આ કનેક્શનની અંદર વોલ્ટેજ દરેકને સરખો મળે છે પરંતુ કરંટ બધાને અલગ અલગ મળે છે. જ્યારે બેટરીને તમે સિરીઝમાં જોઈન કરો છો, સિરીઝમાં એટલે કે આ પોઝિટિવ આ પહેલો બેટરી છે, પહેલો બેટરીનો પોઝિટિવ ચાર્જર સાથે, આનું નેગેટિવ બીજી બેટરીના પોઝિટિવ સાથે, ક્લિયર છે, અને બીજી બેટરીનો નેગેટિવ ત્રીજી બેટરીના પોઝિટિવ સાથે, અને ત્રીજી બેટરીનું નેગેટિવ પાછો ચાર્જરમાં જોઈન કરવાનો હોય છે, ક્લિયર છે. આ કન્ડિશનની અંદર તમને કરંટ કોમન મળે છે. સિરીઝ કનેક્શનમાં કરંટ કોમન મળે અને વોલ્ટેજ વેરિએશન મળતું હોય છે. ઓકે, એક ઇમ્પોર્ટન્ટ નોટ છે કે બેટરીને જ્યારે તમે ચાર્જ કરતા હો ત્યારે ક્વિક ચાર્જિંગનો યુઝ બને તો ટાળવાનો છે. જો તમે ક્વિક ચાર્જિંગ બેટરીનું કરો છો તો તે બેટરીની પ્લેટ્સને ડેમેજ કરી શકે છે અને ઓવરહીટિંગના ચાન્સીસ વધારી શકે છે. બેટરી ટેસ્ટર ઇન જનરલ અત્યારે હાલની તારીખમાં ઓટોમોબાઈલની અંદર આ પ્રકારના બેટરી ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ બેટરી ટેસ્ટરની અંદર આવું ટેસ્ટર હોય છે. આ ટેસ્ટરના સાથે વાયર્સ તમને પ્રોવાઇડેડ હોય છે. જેમ મલ્ટીમીટરમાં બે વાયર આપેલા હોય, પોઝિટિવ નેગેટિવ, એવી રીતના ટેસ્ટરમાં પણ વાયર આપેલા હોય છે. તો એ વાયર સીધે સીધા ગાડીની બેટરી સાથે કનેક્ટ કરવાના છે અને એના પછી તમારે ટેસ્ટરની અંદર તમારે બેટરીની ટાઈપ સિલેક્ટ કરવાની છે. જે બેટરીની ટાઈપ હોય છે એ પ્રમાણે એ સિલેક્ટ કર્યા પછી દરેક ઇન્સ્ટ્રક્શન એ ટેસ્ટરની ડિસ્પ્લેમાં ડિસ્પ્લે થશે. જેમ કે સેલ ધ વ્હીકલ, લોડ લાઇટ્સ ઓન, લોડ્સ ઓન, તો એ પ્રમાણે તમારે દરેક ફોલો કરવાના છે. અને એના પછી ફાઇનલ સબમિટ બટન ઉપર ક્લિક કરતા એક રિપોર્ટ જનરેટ થાય છે, જે પ્રિન્ટઆઉટ રિપોર્ટ આવે છે. જે બેટરી તમારી ગુડ છે, બેડ છે, વીક કન્ડિશનમાં છે, એક્સલન્ટ કન્ડિશનમાં છે, એનો રિપોર્ટ આપે છે. ઇઝ અ સિમ્પલ ડિવાઇસ વિચ અલાવ્સ યુ ટુ ચેક યોર સ્ટેટસ ઓફ યોર બેટરી ક્વિકલી વિદાઉટ હેવિંગ નો સ્પેન્ડ ઓફ ટુ મચ ટાઈમ ઓન મિકેનિક ફીસ. Some models have checked the battery of your car while other models have a different functions. Okay, generally આ ઘણી ગાડીઓ જે હાઈ રેન્જ કાર્સ હોય છે એની ઇન્ટરનલની અંદર પણ આવી સિસ્ટમ પ્રોવાઈડેડ હોય છે ઘણી ગાડીઓની અંદર. હવે આવે છે હાઉ ટુ રિમૂવ યોર બેટરી, એટલે કે ગાડીની અંદર તમારી જે બેટરી છે એને રિમૂવ કરવાની એક સ્પેસિફિક મેથડ છે. જો તમે એ સ્પેસિફિક મેથડને ફોલો કરો તો તમારી ગાડીમાં કોઈ ડેમેજ થયા વિના તમે બેટરી કાઢી શકો છો. તો એના સ્ટેપ્સ છે થોડાક, તો આપણે જોઈશું. તો સૌથી પહેલાં તો ગાડીને એક લેવલ સરફેસ ઉપર પાર્ક કરો. લેવલ સરફેસ એટલે કે જે ફ્લેટ સરફેસ જે કહીએ એની ઉપર પાર્ક કરવાની છે. અને ટર્ન ઓફ ધ વ્હીકલ, વ્હીકલ ટર્ન ઓફ હોવું જરૂરી છે. સેકન્ડ છે પુશ સેફ્ટી ગિયર. સેફ્ટી ગિયર એટલે કે તમારે ન્યુટ્રલ ગિયરની અંદર ગાડી રાખવાની છે, ક્લિયર છે. હેન્ડબ્રેક તમારે ખેંચવી હોય તો ખેંચી શકો છો. અને સેકન્ડ છે તમારે હુડ એનું ઓપન કરવાનું છે. હુડ ઓપન કર્યા પછી બેટરીની લોકેશન કન્ડિશન ચેક કરો, કઈ જગ્યાએ છે બેટરી. એના પછી થર્ડ પોઈન્ટ છે ડિસકનેક્ટ ધ નેગેટિવ કેબલ ફર્સ્ટ ટુ સિક્યોર ઇટ ધ કેબલ ટાઈ. ઓકે, આ પોઈન્ટ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે બેટરીને રિમૂવ કરતી વખતે ઓલવેઝ યાદ રાખો ફર્સ્ટ કયો કેબલ રિમૂવ કરવો જરૂરી છે, નેગેટિવ કેબલ. ગમે ત્યારે બેટરી રિમૂવ થાય ઓટોમોબાઈલમાંથી ત્યારે ઓલવેઝ નેગેટિવ કેબલ ફર્સ્ટ રિમૂવ કરવામાં આવે છે. જો તમે પોઝિટિવ કેબલ ફર્સ્ટ રિમૂવ કરો છો તો બેટરીના વાયરિંગની અંદર, ગાડીના વાયરિંગની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. અને એ જો પોઝિટિવ કેબલ ગાડીની ચેસિસ સાથે, એન્જિન સાથે, એટલે કે કોઈ ગ્રાઉન્ડ સાથે જો કનેક્ટ થઈ જાય છે તો તમારી બેટરી, વાયરિંગ જે છે એ તમારું બળી શકે છે. ઇમોબિલાઇઝર, ECM જેટલા બી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ આવે છે એ ઉડી શકે છે. તો એવું ના થાય એટલા માટે ઓલવેઝ બેટરીનો નેગેટિવ કેબલ ફર્સ્ટ રિમૂવ કરવામાં આવે છે. એના પછી આવે છે ડિસ્કનેક્ટ ધ પોઝિટિવ કેબલ. નેગેટિવ કેબલ નીકળી ગયા બાદ પોઝિટિવ કેબલ લગાવવાનો છે, રિમૂવ કરવાનો છે. તેના પછી બેટરી, બંને કેબલ રિમૂવ થઈ ગયા બાદ બેટરી રિમૂવ કરવાની છે. આમાં એક વસ્તુ આપણે નોટ કરવાની રહી જાય છે કે લોકેટ ધ બેટરી કર્યા પછી એના ક્લેમ્પ્સ જે છે એ આપણે રિમૂવ કરી દેવાના હોય છે. બેટરી જનરલી ગાડીની અંદર અમુક ક્લેમ્પ્સ ઉપર લોડ થયેલી હોય છે.
એટલે ક્લેમ્સ રિમૂવ કર્યા પછી નેગેટિવ કેબલ ખોલવાનો છે, પોઝિટિવ કેબલ ખોલવાનો છે અને બેટરી ગાડીમાંથી કાઢવાની છે. આવીને આવી સેમ કન્ડિશન આપણે સમજવાની છે બેટરી લગાવવા માટે. ક્લિયર છે? તો સૌથી પહેલાં તો તમને જે બેટરી યુઝ કરવાના છો અથવા તો તમારી જૂની બેટરી છે એના ટર્મિનલ ક્લીન કરો, એની ઉપર જો કોઈ કોરોઝન હોય તો એને રિમૂવ કરો, વાયરિંગના ટર્મિનલ્સ ક્લીન કરો. એના પછી ઇનકેસ માની લો તમે નવી બેટરી લઈ રહ્યા છો તો જૂની બેટરીના જે સ્પેસિફિકેશન હતા અથવા તો મેન્યુફેક્ચરરના જે સ્પેસિફિકેશન છે એ પ્રમાણે તમારી બેટરી સિલેક્ટ કરો. ત્યારબાદ સિક્યોર ધ ન્યૂ બેટરી ઇન ધ બ્રેકેટ ગ્રીઝ ધ ટર્મિનલ. નવી બેટરી જે છે એ બ્રેકેટની અંદર લગાવો, એના ટર્મિનલ ઉપર માઇનોર ગ્રીસિંગ કરવાનું છે. ક્લિયર છે? એના ક્લેમ્પ્સ તમારે પાછા લગાવવાના છે. એના પછી રીકનેક્ટ ધ પોઝિટિવ કેબલ ફર્સ્ટ. જ્યારે બેટરીને પાછી લગાવતા હો ત્યારે ઓલવેઝ યાદ રાખો ત્યારે ફર્સ્ટ તમારે પોઝિટિવ કેબલ લગાવવાનો છે અને એના પછી તમારે નેગેટિવ કેબલ લગાવવાનો છે. ક્લોઝ ધ હૂડ. ઓકે, હૂડ ક્લોઝ કરો અને સ્ટાર્ટ ધ વ્હીકલ. વ્હીકલ સ્ટાર્ટ કરીને તમારે ફર્સ્ટ ચેક કરવાનું છે કે પ્રોપર ફંક્શનિંગમાં છે કે નહીં. જો પ્રોપર ફંક્શનિંગમાં ના હોય તો તમારે બેટરીના ટર્મિનલ્સ વાયરિંગ્સ ચેક કરવાના છે. બેટરીનું પિરિયોડિક એટલે કે સમય અંતરે ચેકિંગ. કોઈ બી બેટરી અથવા તો કોઈ બી મશીન ઇક્વિપમેન્ટ્સ છે એ ફેલ ના થઈ જાય અથવા તો ફેલ થવા આવ્યું છે કે નહીં એ ચેક કરવા માટે એનું પિરિયોડિક ચેકિંગ કરવું નેસેસરી છે. તો એના અમુક કેટલાક પોઈન્ટ્સ છે. ડુ રેગ્યુલર ઇન્સ્પેક્શન મેન્ટેનન્સ સ્પેશિયલી ઇન ધ હોટ વેધર. સૌથી પહેલી કન્ડિશન તો એ લોકો એવું કીધું છે કે હોટ વેધર હોય એટલે કે ગરમીવાળી કન્ડિશન હોય તો એમાં રેગ્યુલર ઇન્સ્પેક્શન કરો, એનું મેન્ટેનન્સ કરો. ઓલવેઝ કીપ અ ઇલેક્ટ્રોલાઇટ લેવલ બિટવીન ધ લોઅર એન્ડ ધ અપર લાઇન્સ માર્ક ઓન ધ બેટરી ફ્રન્ટ સાઇડ ઓફ ધ બેટરી. એટલે કે બેટરીની સાઇડ વોલમાં તમે જોવો છો ત્યારે એક મેક્સિમમ અને મિનિમમ લાઇન હોય છે જે ઇલેક્ટ્રો લેવલને ચેક કરવા માટે વપરાય છે. તો ઓલવેઝ જે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે તમારું જે લિક્વિડ જે છે એ બેની વચ્ચે હોવો જોઈએ. મેક્સિમમ કરતાં વધારે ના હોવું જોઈએ અને મિનિમમ કરતાં ઓછું ના હોવું જોઈએ. નેવર અલાઉ ધ બેટરી ટુ રિમેઇન અ ડિસ્ચાર્જ કન્ડિશન. માની લો કે ગાડીની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે તો એને ડિસ્ચાર્જ કન્ડિશનમાં પડી રહેવાના દો, એને ચાર્જ કરીને ચેક કરો. જો ડિસ્ચાર્જ કન્ડિશનમાં લાંબા સમય સુધી પડી રહેશે તો સલ્ફોનેશન થઈને બેટરી ફેલ થઈ શકે છે. ચાર્જ અ બેટરી વન્સ અ મંથ. જનરલી આ જૂનો ડેટા છે એટલે ચાર્જ અ બેટરી વન્સ અ મંથ લખેલું છે. જનરલી અત્યારે 6 મંથ ટુ 12 મંથ સુધી તમે બેટરીને ચલાવી શકો છો. જો એના પછી કોઈ ઇસ્યુ કે કોઈ પ્રોબ્લેમ દેખાય તો બેટરીને તમારે ચાર્જ કરવાની જરૂર પડે છે. કીપ ધ બેટરી ક્લીન ડ્રાય ડર્ટ ફ્રી ક્લીન બેટરી ટર્મિનલ્સ એન્ડ પ્રિવેન્ટ કોરોઝન. આ જે છે પીરિયોડિકલી તમે અમુક સમયાંતરે કરતા રહો તો ગાડીમાં પ્રોબ્લેમ આવે. જનરલી સર્વિસમાં તમે જે સમય વ્હીકલ આપો છો એ ટાઈમે આટલા પોઈન્ટ્સ ચેક કરવામાં આવતા જ હોય છે. સૌથી પહેલાં તો બેટરીને ક્લીન એટલે કે ઉપરથી ક્લીન છે કે નહીં, એની ઉપર ડસ્ટ છે કે નહીં, ડ્રાય હોવી જોઈએ એટલે કે સૂકી હોવી જોઈએ, મીન્સ એની ઉપર કોઈ પણ પ્રકારનું વોટર વધારે કન્ટામિનેશન ના હોવું જોઈએ, ડર્ટ ફ્રી હોવી જોઈએ, એની ઉપર ડસ્ટ અને ડર્ટ ના હોવી જોઈએ, ટર્મિનલ જે છે એને ખાસ ક્લીન હોવો જોઈએ, એની ઉપર કોઈ પણ પ્રકારનું કોરોઝન ના હોવું જોઈએ. પ્રોટેક્ટ ધ બેટરી ફ્રોમ ધ સ્ટ્રોંગ ઇમ્પેક્ટ્સ ઓર શોક. એટલા માટે જ એને ક્લેમ્પિંગથી ફિક્સ કરવામાં આવે છે કે જેના કારણે એને શોક્સના લીધે ને એના લીધે એ કોઈ ડેમેજ ના થાય. ચેક કેબલ્સ ક્લેમ્સ એન્ડ ડેમેજ ઓર લીક્સ. જો કોઈ કેબલ તૂટી ગયા હોય, ક્લેમ્સ એનો તૂટી ગયો હોય, લીક્સ થતો હોય ક્યાંથી તો એ પણ ચેક કરવાનું છે. ડોન્ટ યુઝ અનરેગ્યુલેટેડ હાઈ આઉટપુટ બેટરી ચાર્જર ટુ ચાર્જ ધ બેટરીઝ. એટલે કે બેટરી ઓવરચોર્જ ચાર્જ ના થઈ જાય એટલા માટે કોઈ પણ પ્રકારના અનરેગ્યુલેટેડ હાઈ ચાર્જર્સનો ઉપયોગ કરવાનો નથી. જેની રિપ્લેસેબલ કેપ્સ આવે છે એની બેટરીની ઉપરની જે કેપ્સ આવે છે એ પ્રોપરલી ટાઇટ્સ હોવી જોઈએ. જેને વેન્ટ પ્લગને જે બંધ કરવા માટેની જે કેપ્સ આવે છે. ડોન્ટ ડિસકનેક્ટ ધ બેટરી કેબલ્સ વાઇલ ધ એન્જિન ઇઝ રનિંગ. એન્જિન રનિંગ કન્ડિશનમાં બેટરીને કનેક્ટ કે ડિસકનેક્ટ કરવાની નથી. આવું કરવાથી અલ્ટરનેટર એટલે કે બેટરીને મળતા જે વોલ્ટેજ છે એ માલ ફંક્શન થઈ શકે છે અને બેટરી ફેલ થઈ શકે છે. ડોન્ટ એટ ટેપ વોટર. ટેપ વોટર એટલે કે જે રેગ્યુલર પાણી જે છે એ બેટરીમાં યુઝ કરવાનું નથી, ઓલવેઝ ડિસ્ટિલ વોટર જ વાપરવાનું છે. ઓકે, નાવ થેન્ક યુ. આ વિડીયો રિગાર્ડિંગ કોઈ સજેશન કે ક્વેશ્ચન હોય તો તમે આ નંબર ઉપર મોકલી શકો છો. આની PDF જો તમારે રિસીવ કરવી હોય તો આ એક ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે અને એ તમે લઈ શકો છો. એક સેમ્પલ ટેસ્ટ છે આ સબ્જેક્ટના રિગાર્ડિંગ, જેટલો બી આપણે ટોપિક્સ છે એના રિગાર્ડિંગ એક MCQ ટેસ્ટ છે, તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે એક સિમ્પલ ગૂગલ ફોર્મ છે જે તમે ફિલઅપ કરીને તમે ચેક કરી શકો છો કે તમે કેટલું આવડ્યું અને કેટલું નથી આવડ્યું. થેન્ક યુ.